एमडी बायोलॉजी क्लास में आप सबनु हार्दिक स्वागत है। आपणे लास्ट लेक्चर नी अंदर प्राजननिक स्वास्थ्य शुं छे, प्राजननिक स्वास्थ्य नी साथे साथे कुटुंब नियोजन नो कार्यक्रम क्यारे अमलमां आव्यो अने ते माटे आरसीएच रिप्रोडक्टिव चाइल्ड हेल्थ केर एटले के प्रजनन अने बाळ स्वास्थ्य संस्था द्वारा શું કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તે તમામે તમામ બાબતની ચર્ચા કરીએ, સાથે સાથે આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ ગર્ભધારણ અટકાવવા માટે ગર્ભ નિરોધકો કયા કયા છે અને કઈ રીતે તેનો ઉપયોગ થાય છે। હવે આપણે એની ચર્ચા થોડીક આગળ વધારીએ તો આજે આપણે ચર્ચા કરીશું કુટુંબ નિયોજનની કુદરતી પદ્ધતિ। કુટુંબ નિયોજનની કુદરતી પદ્ધતિઓ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો અંડકોષ અને શુક્રકોષને ભેગા થતા અટકાવવા અથવા તો ભેગા થવાથી વંચિત રાખવા, આ પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષને ભેગા થતા વંચિત રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે। વંચિત રાખવું એટલે અટકાવવું, એટલે કે શુક્રકોષ અને અંડકોષ ભેગા ન થાય તે રીતે આ પદ્ધતિઓ કાર્યરત કરે છે। તો તેમાં કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય તો આપણે ત્રણ પદ્ધતિઓની ચર્ચા કરવાની છે। નંબર એક, સામયિક સંયમ અથવા નિયતકાલીન સંયમ। સામયિક સંયમ અથવા નિયતકાલીન સંયમની વાત કરીએ તો આ પદ્ધતિમાં દંપતીએ ઋતુચક્રના 10માંથી 17મા દિવસ, આ પદ્ધતિમાં દંપતીએ ઋતુચક્રના 10માંથી 17મા દિવસ જ્યારે અંડપતન એટલે અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થાય છે એ અંડપતન અપેક્ષિત હોય ત્યારે સમાગમથી દૂર રહે, ત્યારે સમાગમથી દૂર રહેવું। આવા સમયે ફલનની તક વધુ હોય છે, ફલનની તક વધુ હોય છે માટે આ સમયને ફલન સમય તરીકે ઓળખવામાં આવે છે। આ સમયને શું કહેવાય? ફલન સમય। અને આ સમયે સંવનન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે, સંવનન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે। તો પહેલો જે મુદ્દો હતો એ જે સામયિક સંયમ અથવા નિયતકાલીન સંયમ, આ પદ્ધતિમાં દંપતીએ ઋતુચક્રના 10-17મા દિવસ, આ એમસીક્યુ પૂછાયેલો છે, 10-17મા દિવસ જ્યારે અંડપતન અપેક્ષિત હોય, એટલે કે 10-17મા દિવસ સુધી જ્યારે અંડપતન અપેક્ષિત હોય ત્યારે સમાગમ, આવા સમયે ફલનની તાપ વધુ હોવાથી આ સમયને ફલન સમય તરીકે ઓળખવામાં આવે, આ સમયે સંવનન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે। નંબર એક। નંબર બે, બાહ્ય સ્ખલન અથવા સંવનન અંતરાલ અથવા તો હટાવી લેવું અને સમાગમ અટકાવવું। આ ગમે તે મુદ્દો લખી શકાય કે ભાઈ બાહ્ય સ્ખલન, સંવનન અંતરાલ, હટાવી લેવું, સમાગમ અટકાવવું, આ ટાઇટલ આપી શકાય, જેની અંદર કહેવાય કે જેમાં નર સાથી શિશ્નને યોનિ માર્ગમાંથી સ્ખલન થતા પહેલા બહાર કાઢે છે, એમાં નર સાથી યોનિ માર્ગમાંથી શિશ્નને સ્ખલન થતા પહેલા બહાર કાઢે છે જેથી ગર્ભધારણ અટકાવી શકાય છે। નંબર ત્રણ, દૂધ શ્રવણ મનોરહ્યા અથવા એમનોરહ્યા પણ એને કહેવાય છે, દૂધ શ્રવણ એમનોરહ્યા અથવા મનોરહ્યા અથવા ઋતુસ્રાવની ગેરહાજરી, ઋતુસ્રાવની ગેરહાજરી, કે ભાઈ પ્રસૂતિ બાદ તીવ્ર દૂધ શ્રવણની સમય દરમિયાન, તીવ્ર દૂધ સ્ત્રાવ દરમિયાન ઋતુચક્ર જોવા મળતું નથી, ઋતુચક્ર જોવા મળતું નથી, એટલે કે જેટલા દિવસ માતા બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહીવત, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહીવત। આ પદ્ધતિ પ્રસૂતિ બાદ કેટલા સમય સુધી કાર્યક્ષમ છે એવું કદાચ પૂછાય તો 6 માસ સુધી કાર્યક્ષમ છે, 6 માસ સુધી આ પદ્ધતિ કાર્યક્ષમ ગણાય છે। આ પદ્ધતિઓ જેટલી પણ કુદરતી પદ્ધતિઓ આપણે ભણ્યા, આ પદ્ધતિઓમાં કોઈ દવાનો ઉપયોગ થતો નથી અને સાથે સાથે તેની કોઈ આડઅસરો પણ થતી નથી। તો આ ગર્ભધારણ અટકાવવાની કુદરતી પદ્ધતિઓ છે। ગર્ભધારણ અટકાવવાની કુદરતી પદ્ધતિઓ કઈ કઈ છે તો સામયિક સંયમ, નિયતકાલીન સંયમ, આ પદ્ધતિમાં દંપતીએ ઋતુચક્રના કયા દિવસથી કયા દિવસ સુધી, 10માંથી 17માં દિવસ, એ દરમિયાન શું હોય છે? અંડપતન અપેક્ષિત હોય છે। આ સમયગાળાને શું કહેવાય? ફલન સમય। બાહ્ય સ્ખલન અથવા સંવનન અંતરાલ અથવા હટાવી લેવું અથવા સમાગમ અટકાવવું એટલે શું? તો નર સાથી શિશ્નને યોનિ માર્ગમાંથી સ્ખલન થતા પહેલા બહાર કાઢે છે એને બાહ્ય સ્ખલન કહે છે। દૂધ શ્રવણ એમનો રહ્યા અથવા દૂધ શ્રવણ મનો રહ્યા અથવા ઋતુસ્ત્રાવની ગેરહાજરી એટલે શું?
તો પ્રસૂતિ બાદ દૂધ સ્ત્રાવ તીવ્ર દુસ્ત્રાવ દરમિયાન ઋતુચક્ર જોવા મળતું નથી. અહીંયા એમસીક્યુ ની અંદર ટાઇટલ આપીને પૂછશે કે ભાઈ દૂધ શ્રવણ એમ્બ્રોઇડરી માટે કયો વિકલ્પ સાચો છે, કયો વિકલ્પ ખોટો છે. તો પ્રસૂતિ બાદ તીવ્ર દુસ્ત્રાવ દરમિયાન ઋતુચક્ર જોવા મળતું નથી, એટલે જ્યાં સુધી માતા સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહીવત હોય છે. આ પ્રસૂતિ અને સોરી આ પદ્ધતિ પ્રસૂતિ બાદ 6 માસ સુધી કાર્યક્ષમ છે, 6 માસ સુધી કાર્યક્ષમ હોય છે. આ જે કુદરતી પદ્ધતિઓ જે ગર્ભધારણ અટકાવવાની એ પદ્ધતિઓની વાત કરીએ તો એ પદ્ધતિઓ આડઅસર નહીવત છે અને તેમાં કોઈ પણ દવા કે સાધનનો ઉપયોગ થતો નથી. હવે આના પછીનો ટોપિક આપણે જોઈશું ગર્ભધારણ અટકાવવાની કૃત્રિમ અવરોધન પદ્ધતિ.